તાકણિયા ધરા વાળા કોણલ માં એ બોલાવે તમારા બાળ ઘોડી યાર મેલો બોલડા બોલાવે
પરિવાર છે અને આજ આ સોદરિયા પરિવારના આમંત્રણને શિરોમાન્ય ગણી આપ સર્વે કોઈ ઉપસ્થિત થયા છો ત્યારે અંતરની લાગણી અને હૃદયના સ્પંદનોના માધ્યમથી આજ આ પરિવારના એક એક વ્યક્તિને આજ આશોદરિયા પરિવારનું આંગણું હૃદયથી આવકારી રહ્યું છે. અને મિત્રો, શાસ્ત્રની અંદર જે દાનને સૌથી મોટામાં મોટું દાન કહેવામાં આવ્યું છે, દાન એટલે રક્તદાન છે. કારણ આપના એકમાત્ર રક્તના બૂંદથી આપ કોઈક વ્યક્તિને જીવનદાન આપી શકો છો, કોઈક વ્યક્તિને પ્રાણ આપી અને આપ થેલેસેમિયા ગ્રસ્ત બાળકોના જીવનને બુંજાવતા અટકાવી શકો છો અને જીવન અને મૃત્યુ વચ્ચે લેખાજોખા ખાતા વ્યક્તિત્વને તમે નવું જ પ્રાણદાન આપી શકો છો. માટે સુંદર મજાના રક્તદાન કેમ્પનું આયોજન જ્યાંથી આપ પ્રવેશ કરી રહ્યા છો એમની બરોબર બાજુમાં રાખવામાં આવ્યું છે. તો આપ સર્વ કોઈને નમ્ર વિનંતી છે, રક્તદાન કરી અને આપ સર્વ કોઈ માનવતાને મહેકાવશો. વિશેષ આ સુંદર મજાનું આંગણું છે. આજ પ્રકૃતિ પણ મંદ બની છે અને સૂર્યનારાયણે પણ પોતાના તમામ તેજોને આજ આસોદરિયા પરિવારના આંગણે કેન્દ્રિત કર્યા છે. અને ત્યારે મારા આઈ ભગવતીના સૂરને રેલાવા માટે જેવો આજ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે, લોક સાહિત્યકાર તરીકે જેવોનું ખૂબ મોટું નામ છે, ગુજરાતના સીમાડા વટાવી ભારત અને ભારતના સીમાડા વટાવી દેશ વિદેશમાં જેમનું ખૂબ હાસ્ય કલાકાર તરીકે નામ થયું છે, એવા આપણા જ સમાજનું ઘરેણું મનસુખભાઈ વસોયાને આપણે જોરદાર તાલીઓના નાદથી વધાવી રહ્યા છીએ. એવા જ જેવો સંગીતના સુરકાર છે અને જેમના સ્વર સાંભળીને આઈ ભગવતી જટ જટ પહોંચે છે, એવા જ સુપ્રસિદ્ધ સંગીતકાર અમારા નથુદાન ભાઈ ગઢવીને પણ આપણે જોરદાર તાલીઓના નાદથી વધાવી રહ્યા છીએ. સાથી સાજિંદા મિત્રોને પણ આપણે વધાવી રહ્યા છીએ અને વિશેષ વિનંતી કરશું નથુદાનભાઈ ગઢવી.
વિશેષ અમારા સૌ કોઈના આમંત્રણને શિરોમાન્ય ગણી, જે ભગવતીએ આજે પણ અમારા સૌ કોઈની લીલુડી વાડી રાખી છે અને આ સોદરિયા પરિવારનો વિકાસ જીવનના પથ પર સતત જેમને આભારી રહ્યો છે અને જેમના આશીર્વાદથી આભારી રહ્યો છે, એવા પૂજ્ય સતીઆઈ મંદિરના પૂજારી શ્રી અમારી વચ્ચે ઉપસ્થિત થયા છે. પૂજ્ય બાપુ, અંતરની લાગણી અને હૃદયના સ્પંદનોના માધ્યમથી આપને અમે હૃદયથી આવકારી રહ્યા છીએ. વિશેષ ગુજરાતનું ઘરેણું અને આપણા સમાજનું આગવું નામ એવા ગુજરાતના સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર મનસુખભાઈ વસોયા અમારા આંગણે ઉપસ્થિત થયા છે, ત્યારે વિનંતી કરી રહ્યો છું. પ્રમુખ શ્રી વિનુભાઈ આસોદરિયા, કન્વીનર શ્રી ચેતનભાઈ આસોદરિયા, કન્વીનર શ્રી દિનેશભાઈ આસોદરિયા અને ઉપપ્રમુખ શ્રી મહેશભાઈ આસોદરિયાને કે મંચ પર વધારશો અને મનસુખભાઈ વસોયાનું આપ હૃદયથી સ્વાગત અભિવાદન કરશો, જેમનું નામ ગુજરાતના સીમાડાઓ વટાવી ભારત અને ભારતના સીમાડાઓ વટાવી દેશ વિદેશમાં થયું છે, એવા સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર મનસુખભાઈ વસોયાને આપણે જોરદાર તાળીઓના નાદથી વધાવી રહ્યા છીએ. જોરદાર તાલીઓના નાદથી મનસુખભાઈના સન્માનને અંતરની લાગણીઓથી વધાવી રહ્યા છીએ. એવા જ જેમના સૂર્ય ભગવતી આજે પણ વહેલીઓ આવે છે અને જેના સૂર જ્યારે રેલાય છે ને ત્યારે આપણને સૌ કોઈને એમના સૂર મંત્ર મુગ્ધ કરે છે, એવા નથુદાનભાઈ ગઢવી અમારા આંગણે ઉપસ્થિત થયા છે. વિપુલભાઈ, ગૌતમભાઈ અને સંજયભાઈને વિનંતી કરીશ કે તે બહુ નથુદાનભાઈને અંતરની લાગણી અને હૃદયના સ્પંદનોના માધ્યમથી આવકાર જોરદાર તાલીઓને નાથી નથુદાનભાઈના સન્માન ને અંતરની લાગણીઓથી વધાવી રહ્યા છીએ. હેલો 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 અનિવાજ અમારા સૌ કોઈના આમંત્રણને શિરોમાન્ય ગણી. કર્ણભૂમિ એટલે સુરતની એ ભૂમિ છે અને સુરતની ભૂમિની અંદરથી જેવો આજ અમારા આંગણે ઉપસ્થિત થયા છે, મિત્રો આજ એમના ઘરે 180 કરોડથી વધુ 3 ડાયમંડ વાળા ગરવા ગણપતિ એમના ઘરે બિરાજમાન થયા છે અને જેમના ઘરે સ્વયં ગણપતિ પધાર્યા છે અને એવું આંગણું એટલે અમારા કનુભાઈ આસોદરિયા અને ચંદુભાઈ આસોદરિયાનું આંગણું છે. અને એવા જ કનુભાઈ આસોદરિયા અને ચંદુભાઈ આસોદરિયા વિશેષ આજ અમારા આંગણે સુરતથી ઉપસ્થિત થયા છે. અંતરની લાગણીથી આસોદરિયા ભાઈ આપને હૃદયથી આવકારી રહ્યા છે. ખરેખર જે વહાલા સ્વજનોએ આયોજન કર્યું એવા જે આ કમિટી હોય એમને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવી. ભાઈ વિનુભાઈ, પાસાભાઈ આસોદરિયા પ્રમુખ શ્રી, ચેતનભાઈ, નરસિંહભાઈ આસોદરિયા કવિનરસિંહ, મારા પરમ મિત્ર દિનેશભાઈ હસરાજભાઈ આસોદરિયા કવિનરસિંહને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવીએ. એવા જ મુકેશભાઈ પ્રાક્ષીભાઈ આસોદરિયા ઉપપ્રમુખ શ્રી, ગૌતમભાઈ તેજાભાઈ આસોદરિયા ખજાનશ્રી, હિમાંશુભાઈ શિવાભાઈ આસોદરિયા આયોજન મંત્રીશ્રી, એમણે પણ જોરદાર તાળીઓના ગગડાટથી વધાવીએ. જીતુભાઈ બસુભાઈ આસોદરિયા મંત્રીશ્રી, હિતેશભાઈ પ્રેમજીભાઈ આસોદરિયા સહ ખજાનશ્રી શ્રી, તેમજ સંજયભાઈ શત્રુભાઈ આસોદરિયા સહ આયોજન મંત્રીને જોરદાર તાળીના ગગડાથી વધાવીએ. ભાઈ વિપુલભાઈ સામજીભાઈ આસોદરિયા સંગઠન મંત્રી અને દિલીપભાઈ પ્રાગજીભાઈ આસોદરિયા સહ મંત્રીશ્રીને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ. આમાં જે સ્વયંસેવકો તરીકે જે સેવા કરે છે ને એ પરિવારના સંતાનોને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ. અહીંયા જે મોટી ઉંમરના વડીલો અને માતાઓ પધાર્યા છે એમને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવી. આપણું સત્ર છે અને આપણા મહદ આપણા સતી અમ્માના મંદિરના કાયમને માટે જેમાં દીવા પ્રગટાવી અને આરતી ઉતારે અને કાયમ જેની સેવા પૂજા કરે એવા મહંતશ્રીને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ. ખરેખર તો પરિવાર એટલે એક બાપના સંતાનો અને આ બહુ જરૂરિયાત છે. નકર હવે તો બાપો જમતો હોય તો મૂનો ભાગે, મૂનો જમતો હોય તો પપ્પો ભાગે. ભેગા ખાતા નથી એ ભાઈ,
જેના અન્ન ભેગા એના મન ભેગા, જેના મન ભેગા એના અન્ન ભેગા. જો આપણે વર્ષમાં એક વાર આવી રીતે ભેગા થવું ને તો આખો વરસ એનો કરંટ રહે. ઉલો કરંટ છે ને, થોડો ઘણો સા પાણીનો હોય, બીજા ત્રીજાનો હોય, ઘડી કરીએ આખું વરહ રે પરિવારનો કરંટ. કારણ કે માં સરસ્વતીના આંગણે જયારે મેળવે અને માં ખોડિયાર અને માં સતીયાઈના માં સતીયાઈ ની કૃપા વરહી હોય અને ગોધરામ બાપાની કૃપા વરહી હોય અને સરદાર સાહેબના ગુણ આપણામાં વિતર્યા હોય એટલે આપણે બહુ સફળ આયોજન કર્યું છે ને. આમાં બ્લડ ડોનેશનનું આયોજન એટલે બહુ મોટી વાત છે. પણ આમાં લખ્યું છે વીઘાના માલિક છીએ અમે, ઓછા ન કરતા લખ્યું છે એટલે હું તમને કહું છું. વીઘાના માલિક છીએ અમે, હળથી રમતા ખેડૂત છીએ અમે. એટલે છોકરાના આપણે નાના છોકરા જન્મે એને ખેતર લઈ જઈજો અને એને કહેજો આમ હળ હાલે, નકર એ પછી પૂછશે પાને માંડવીને પોપટા કહી દી આવશે અને ખેતર લઈ જઈજો. ખેતભૂમિના વીર છીએ અમે, હીરાના હીર છીએ અમે. એટલે જ કહીએ છીએ ને કે સતી આઈના સંતાન છીએ અમે. એકવાર આ વિચારધારાને જોડદાર તાળીઓના ગગડાથી વધાવો, પણ મને બે શબ્દો વિચારવાનું આમ થયું એમ કે માત પિતાના આજ્ઞાકીત સંતાન છીએ અમે અને રાષ્ટ્રને હૃદયમાં રાખીને રાષ્ટ્રને પ્રેમ કરીએ છીએ અમે અને વિશ્વાસનું પ્રતિક કાયમ હૃદયમાં જાળવી રાખશું અમે. આ વિચારની ખાસ જરૂર છે. આયોજન કરનારી વ્યક્તિઓને વંદન છે. આપણે આમાં સમય લખ્યો હોય 3 વાગ્યાનો, જોકે ટ્રાફિક છે એટલે એવું થાય, પણ મને હું વિદેશમાં ખૂબ ફરેલો છું, પણ કોણ જાણે શું છે, આપણે વાતો આપણી બહુ મોટી મોટી કરી ટાણે કોઈ દી આવવાનું નહીં. અહીં તો આવી ગયા તમે એટલા બધા, સારું કહેવાય, નકર એ ટાણે ન આવે. આપણે સત્યનારાયણ ની કથા માયલું થાય, પ્રસાદ ને હું વારસ પાંચમો અધ્યાય પૂરો થયો, હું થયું કઠિયારો હોય ગયો, ટિકિટ આવે, કઠિયારો લાકડા કાપતો હોય ને. તમામ મારા વહાલા સ્વજનોને વિનંતી અને વંદના સાથે પ્રાર્થના, જીવનમાં જ્યાં જવું હોય ત્યાં સમય પહેલા જવું. અહીં આપણે પૂંજારી આપણી બધાની મોય રહ્યા, વિચાર કરો એકવાર પૂંજારીને જોરદાર તાળીઓના ગગડાથી વધાવો બાપુ, નગરી મહંતો મોઢા આવવા જોઈએ તને કહો. પણ એટલે સમયનું આપણને કાંઈ ભાનું, તમે બરોબર ટાઈમ સરસ હોય એમાં કંઈ વાંધો નથી, હું કહેતો નથી કાંઈ, પણ થોડુંક વિચારવું એમ. જે સમય હોય ત્યારે આવી જાઓ. મેં એમ કીધું હતું હું અહીં કને સવા બે આવી જાય, એટલે સવા બે હું આવી ગયો હતો. એટલે સમયની જે સમયને હાચવીને રાખશે ને એનો સૂર્યોદય કાયમને માટે તપતો રહે. આ બહુ વિચારવાનું. આપણા વડીલો 4 વાગ્યા ઉઠતા હતા, હવે બેનું ભાઈ 8 વાગ્યા ઉઠે, સૂર્યોદય થયા પછી થવાનું શું છે તમારું? સંપત્તિ વાળા થશો, કદાચ મિલકત વાળા થઈ જાઓ, સુખી નહીં થાવ. અંદરથી નકરી વરાળ ચાલતી છે. દિનેશભાઈ અમારે માનવ મંદિરમાં પહેલી જ વહેલી દિવાલ કરવા આવ્યા, આપણા કવિનર, અને ત્યાંથી અમારે એની બે ભાઈની હારે દોસ્તી થઈ. આજની તારીખ સુધી દોસ્તી છે. હમણાં જ એના સસરા ગુજરી ગયા હતા અને મારો કાર્યક્રમ રાખ્યો. આપણે ત્યાં વૃદ્ધાશ્રમ ને એક પાગલ આશ્રમ, બે આશ્રમ મકાલી. તો મને કે મારે 51,000 રૂપિયા વૃદ્ધાશ્રમમાં દીધા દેવા છે. એક જ મિનિટમાં મને 51,000 રૂપિયા આપ્યા વૃદ્ધાશ્રમમાં. આ વિચારધારાવાળી વ્યક્તિને જોરદાર તાળીઓના ગગડાથી વધાવી. મને કે ભગવાનની કૃપા થઈ કામ કરવા માંડ્યા, કામ મીણું આવવા અને કામ કરે એનું સેટિંગ આવે. ક્યાંય સંમતકાર નહીં થાય, સતીમાં ખોડિયારમાં સંમતકાર નહીં કરે, આપણને શક્તિ આપશે. સંમતકાર નહીં કરે, બેનું કહ્યું તમને ખાસ કહું, માનતા માનો એનો વાંધો નહીં, વિશ્વાસ રાખો. બાકી એમ કહો મેં બધું માતાજી ગોઠવી નાખો એમ ન ગોઠવે, કામે છોટી જાઓ, ગોઠવાઈ જાય. ખરચ ઓછું કરો, કામ વધુ કરો. અને બેનું તમને ખાસ કહું, બ્યુટી પાર્લરમાં જવાની મારી જરાય ના નથી, જાઓ માપે ભૂહાવો. ઘરવાળાને હપ્તા ભરવા પડે એટલું બધું ન ભૂહાવાય. મોઢું આવડું ને કિંમત વધી જાય, એટલું બધું ન ભૂહાવાય. હું એ હું હા બેઠો તું, નાની દીકરીઓને જવું જોઈએ બ્યુટી પાર્લરમાં, મારી ના નથી. 16 શણગાર સજવા સ્ત્રીનો સંપૂર્ણ અધિકાર છે, પણ 60-60 વર્ષની ડોસ્યું હોય છોકરીને હારવા રી હોત ત્યાંથી, ની કડક હાડી પરિણામ, ઘરાડ ઘરાડ ઘરાડ, પણ શું છે? પણ તમે
હમણાં લગ્નમાં ગયા તો મારાથી મોટા એક એક વર્ષ થાય એવા મારે ભાભી સંબંધીના સંબંધી ને ગયા તો દીકરી ઇનોવા ગાડીમાં તૈયાર થવા ગઈ હતી, ઈ ઉતરી એની ભેગી આ બે મારે ભાભી છે ઈ ઉતરી કડક હાડી પહેરીને આમ 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 નીકળ્યું હરડ હરડ કરતી. મેં કહે શું છે એ ભાભી તમે ક્યાં ગયા? દીકરી તો કીધું તૈયાર થવા કીધું લગ્ન છે. મને કહે મનસુખભાઈ ટાણે તો થોડુંક હમા નમો થવું જોઈએ. પણ મેં કહે હવે 70 વર્ષે તમારે નેણના ભાલા કાઢી શું કરવા? ઉંમર પ્રમાણે જીવતા શીખવું જોઈએ. વડીલોની વંદના રાખવી જોઈએ કાયમ. વૃદ્ધ વ્યક્તિને કાયમ સહકારમાં રહેવું જોઈએ. મા બાપ ભાઈ બોલે નહીં ગંગાજી જાય પાછા હુરડાને સરસડાવે ખરા ખબર. પહેલું તીર્થ મા બાપ છે, શરૂઆત મા બાપ થી કરો, 18 તીર્થ રાજી થાય. ડુંગરા વાળી મા પાસે જાઓ હે ભાઈ, અરે આબુ જાઓ, અંબાજી જાઓ, તમે ગિરનાર જાઓ, તમે ખોડલધામ જાઓ કે ઉમૈયા ધામ જાઓ, જાઓ બધીએ ગળતરા જાઓ. પણ ઉમરા વાળી માં રાજી હશે તો ડુંગરા વાળી રાજી થાય, નકર રાજી નહીં થાય. આ બહુ ધ્યાન રાખજો. પેલા આપણી મા રાજી થાય. અને આ ફંક્શન છે અહોધ્યા પરિવારમાં ખાસ કહું, અહીં બધાનું સન્માન તમે કરવાના, બધા શ્રેષ્ઠીઓ આવવાના અહીંયા. હવે આજે એક સન્માન વધારાનું કરજો જો તમારા મગજમાં બે હતો. આપણા પરિવારમાં જે દંપતી અહીંયા આવ્યા હોય ને જેને નકરી દીકરી હોય એનું સમાજની સાક્ષ છે, સંતોની સાક્ષ છે, વડીલોની સાક્ષ છે, જાહેરમાં સન્માન કરો અને એમ કહો કે તમારી ત્યાં લક્ષ્મીઓ આવી છે, તમારી ત્યાં શક્તિઓ આવી છે, તમારી ત્યાં દેવીઓ પધારી છે, જરાય મુજાતા નહીં, પરિવાર તમારી સાથે છે, પરિવાર તમારી સાથે છે, પરિવાર તમારી સાથે છે. આ જરૂર છે. આ તો દીકરો જન્મે, દીકરી હોય તો પછી વાતો શું કરે? હા ભાઈ દીકરો એ દીકરી પછી શેઠાજી શું કે બધું હાસું પણ બાબો નહીં ને બાબો. નકરા બાબાને ક્યાં લઈ જાઓ? હે નકરા બાબાની જાન ક્યાં જોડશો? નકરો નકરા ક્યાંય બાબા નો હાલે. દીકરીને દીકરો ઈશ્વરનું સંતાન, આ બહુ વિચારવાની વાત છે. પ્રથમ પહેલા મા સરસ્વતીને યાદ કરીને મારી વાતને આગળ વધારું, કારણ કે હું અહીંથી હાડા શારે નીકળવાનો, ખોડલધામમાં મારો પ્રોગ્રામ. આ દિનેશભાઈ મને કીધું એટલે હા પાડી, અમે અહીંયા બજેટથી નથી આવ્યા, પ્રેમથી આવ્યા છીએ. આ તમને એ કહી દઉં નહીં, દિનેશભાઈને અને એના દીકરાને બેને જોરદાર તાળીઓના ગગડાથી વધાવો એના વિચાર નહીં. મને કીધું પરિવાર ભેગો થાય છે તો મેં કીધું એ ગૌત્ર ગંગા કહેવાય. ગત ગંગા છે, સંતોના આચરણમાં જે રહીને સેવા કરતા હોય એ ગુરુભાઈઓને ગત ગંગા કહેવાય. આ એક બાપના સંતાનને ગોત્ર ગંગા ભેગી થઈ છે એટલે ગંગાના દર્શન કરવા માટે આવ્યો છું, ગંગાના દર્શન કરવા માટે આવ્યો છું. હાલો. અને અમારા એન્કર બધા ભલાઈ ગયા પણ સમાજનું હીર છે સોરઠિયાને એકવાર જોરદાર તાળીના ગગડાથી વધાવો. એકદમ એકદમ નિરામય છોકરો એમ, નકર થોડુંક બોલતા આવ્યું નકર થોડુંક બોલતા આવ્યું હોય ને ઉંદડી દારૂ પી ગયા જેવું થાય. મને નહીં થોડાક આમ થોડુંક તમારું નામ થાય ને, મેં એવા કલાકાર કેટલાય જોયા છે આપણા સમાજમાં, બીજામાં હોય જરાક નામ થાય ને 5 જણા ઓળખતા થાય ને થોડુંક બજેટ વધી જાય ને તો તું ફૂલાઈને ફાળકો થઈ જાય. ભાઈ કાલ વાકવું વળી જાય, ભાદરવાન ભીંડા માયલું હોય આ. અને આજ 35 વર્ષથી આ ભગવાનની દયાથી એક જ દારૂ હાલ્યું જાય છે. કોઈ દી નહીં અભિમાન રાખવાનું અને કોઈ દી નહીં પૈયે લાગવાનું, વડીલોનું સન્માન કરવાનું. પૈસા માટે ભાષા બાપા કરવાની જરૂર નથી, તને ઈશ્વર આપશે વિશ્વાસ રાખ, વિશ્વાસ રાખ અને સરળતાથી રહે. આ વિચારધારાની જરૂર છે ખાસ. અરે બેન હું બેઠા છે એટલે મારે ઘણું બધું કહેવાનું જ છે પણ ઠપકો નહીં, ઠપકો નહીં, થોડી વાતું ખાલી. હા મારી દીકરી કામ નહીં કરે એ વાતો કાઢ નાખવાની, તો ભૈયા પાછી એ વાત કાઢ નાખવાની. હા એ બધું મારે કેવું વચમાં બેહો માસી બેહો અલબત્ત, પણ એના ભાણિયાના માસી મારા માસી નો હોય કઈ.
સ્વામી ઘન વિનાશની અને મારી કમલાસની તું સકાત પણ વિસહર જય હંસવાહિની એ મારી દુર્ગા દેહુ સુમા કુલદેવી ને યાદ કરે માં સતી આઈ ને યાદ કરે સુંદરિયા પરિવાર આંગણે જાય એ જા એકતા ને ભાવ ને પ્રેમ લાગણી નો વરહે મે પણ અમે અમે જની જોતા તા વાટડી જોતા જની વાટડી સગા સંબંધી કુટુંબી જનો અને સમાજ ના શ્રેષ્ઠીઓ આજે આવી અમને મળ્યા મારા હાથ કામ પૂછી તણા નો પૈડા ખેલન લાગે ખાય એ કુટુંબી જનો વાલા સ્નેહી જનો ભલે પધાર્યા એ કમિટી વાળા તમારી વેલેરી જોતા તાવા એ આયોજકો વેલેરી જોતા તાવા તમારી વેલેરી વાટ જોતા હતા વહાલા સ્વજનો ભલે પધાર્યા જેને બ્લડ ડોનેશન કરવું હોય ને એ વહાલા એ સાલું જ રાખજો ને આપણે અહીંયા સાલું જ રાખવાનું છે એટલે શું છે કે આપણે બે કામ થાય સેવાની સાથે વિચારનું વાવેતર થાય આ બહુ જરૂરી છે એટલે હું જે વાત કરતો હતો ને સમાજનું સંતાન શું સમાજની નબળી વાત કરવા માટે નથી આવી સરદારના સંતાનોની વાત કરીએ ભોજા ભગતના સંતાનોની વાત કરીએ સતીમાના સંતાનોની વાત કરીએ તો એ વિચારને કાયમ વળગી રહેવું જોઈએ અહીંયા જે આયોજકો કામ કરતા હોય એને ખૂબ મહેનત કરી એક મહિનો એક થયા મહેનત કરતા હોય ને ત્યાં ગોઠવાય અને કદાચ એકાદાનો ફોન ન થયો હોય ને તો આપણે એમનું કે મને ક્યાં ફોન કર્યો ફોનનો વિચાર નહીં કરવાનો વિચારવાનો એમ કે માં ખોડિયાર ને માં સતી આય મને તમને યાદ કરે છે આપણે એક બાપના સંતાન તરીકે મારે તમારે જવું જોઈએ અને આ વિચારવાની ખાસ જરૂર અને એક બીજું કોઈ નો આવ્યો હોય ને તો કોઈથી એમ ન કેવું એ નહોતા આવ્યા એમ કેવું એને સમય નહોતો ન કરી આવ્યા વિના કોઈ દી રહે નહીં એને સમય નહોતો હે ભાઈ તને કહું ન કરી આવ્યા વિના રહે નહીં આપણે શું કરાય કે ઈ નો આવે એમ નહીં કહેવાનું આજ એમ કહેવો ને કે સમય નહોતો નો રે બીજી વખત એને થાય મારે જવું જો મારે જવું જો અને આ બેનું બેઠા એટલે કહું હવે દીકરાની વહુ ને વહુ ન કેવું બેટા કેવું દીકરી કેવું વહુ પેલા ગમતું હતું પેલા વહુ ને ગમતું હતું હાહુ ને સેટિંગ આવતું હાહુ કે વહુ તો વહુ કે હા ભાઈજી મજા આવતી પણ હવે ફેર હું હે પૂછજી ને ઘરવાળી ને હવે તમારે એમ કહેવાનું જો હવે વહુ કહેવો ને તો શું થાય જોજો દીકરી બેટા દીકરી
બેટા દીકરી? તો વહુ હું કે હા બા હા મમ્મી. ટાટુ બોલ, થોડો ઘણો વાંધો છે મટી જાય. આ બીજું ગરમ વાતાવરણ થાય છે ને, મને ચેટિંગ આવતી. અને આપ વડીલો ને વિનંતી, ઉંમર પ્રમાણે વડીલો એ જીવવું. 80 વર્ષના હોય પછી કઈ 45 ના ન થાય, આ ધ્યાન રાખવાનું. દશરથના જેવો થોડોક વિચાર કરવાનો. દશરથ ને આ વાળ એક ધોળો દેખાણો અને કીધું, ગુરુજી ફોપી દો રામને ગાદી, અમને સેટિંગ નહીં આવે. હવે આપણે બધા ધોળા થાય ને પાછી 40 રૂપિયાની પડીકી નાખીને પાછું કાળું ભમર કરી નાખી અને પછી અરીસામ જોઈ કટ્ટે કટ્ટ મારશે. માલિકોથી ઠૂઠા તો ધોળા ધક્કો મારતા હોય, ડેગ્યું થઈ ગયું ન મટે. એટલે વિચારવાનું આપણે. હવે આપણે આમ આમ હાલી પછી ગમે એટલું કાળું માથું કરી દઉં કે ઈ સેટિંગ ન હોય, બધાને ખબર જ પડે કે આ 40 વર્ષ ન હોય, આને 60 હોય. એટલે થોડું વિચાર. અને બીજું, એટલા બેઠા છો એટલે ખાસ કહું, ન કહેવું જોઈએ. જે સમાજમાં જન્મો છું એનું મને ગૌરવ છે, પણ થોડું થોડું દુઃખ છે. થોડોક વાંધો આપણી છોકરીને જરા કઈ પડે ને હરિયામાં, એટલે તરત જ એની માં ને એનો બાપ કે તો વૈયા નહીં, પણ એથી સારું મળી જાય. પણ કે બે છોકરા છે કે તોય સારું મળી જાય, અને મળી જાય લાઈનમાં ઉભા. ખાલી બાયોડેટા તમે આમાં નાખો કે સંબંધ કરવાનો છે, બે વાર છૂટું થયેલું છે, તોય તમારે હાન થાય તો હો બાયોડેટા હમેથી આવે. પેલો વારો આપણો કેમ સંયમ વધીશો હોય, થોડીક શરમ થવી જોઈએ. સંપત્તિ ઓછી હશે ને જીવી જવાય, કદાચ બહુ આપણે આગળ નહીં પડી તો જીવાય જવાય. સંસ્કાર ઘસાઈ જાય તો જીવ તો હશે, સતા એ નકામું છે. આ બહુ જરૂર છે. દીકરીને જોવા આવે, અહીંની વાત નથી, આ તમે તો બધા સમજેલા છો. મોબાઈલમાં શું આવે છે? માણા હગા ભાઈને મૂકી દે, હગા બાપને મૂકી દે, હગી માને મૂકી દે, વાંધો પડે છોકરાની માને મૂકી દે, પણ મોબાઈલ ન મૂકે. 15 મિનિટે મોબાઈલમાં જોવે કઈ નવીન, બે વાના જોવા પડે નવીનમાં. 15 મિનિટે મોબાઈલ જોવો પડે, 15 મિનિટે નાના છોકરાનું ડાયપર જોવું પડે, કઈ નવીન કઈ નવીન. ઓલા કેવું છે પણ. અને હવે તો હમા નમા એમને થયા કરે છે ને, 35-40 રૂપિયા નું ભરાવી દે એટલે 500 કલાક નહીં રહે અંડરગ્રાઉન્ડ બધું. અને હમો કરશો તો વરદા સમોસા ખોલવા પડશે. માતાઓને ખાસ કહું, અઠવાડિયે એકાદી વાર તો હમો કરો. અહીંયા જેટલી મોટી ઉંમર ના છે ને, હમા કર્યા હતા એટલે વૃદ્ધાશ્રમમાં મા બાપ નથી. આ બહુ વિચારવાની વાત. એટલે કહેવાનો મારો અર્થ એ છે કે જીવનની માલિકો પહેલું તીરથ મા બાપ રાખીએ. અને ગમે એવી પરિસ્થિતિમાં, ગમે એવી પરિસ્થિતિમાં સહન શક્તિ એટલી રાખીએ કે ઉતાવળું પગલું ખોટો અનર્થ થાય એવું ન ભરીએ. આ બહુ જરૂર છે. અટાણે જરા કે કાંઈક થાય ને, છોકરો હોય બાય હોય, મરી જવું મરી જવું, પડ્યું રેની સામે બોલું મરી હું સર, પાછો ધક્કો ખાવો. હું તો આપણા બેઠેલા વહાલા શબ્દોને ખાસ કહું કે તમારો છોકરો 10 ધોરણ ભણતો હોય, 12 ધોરણ ભણતો હોય, પરીક્ષા દેવા જાય ને ત્યારે મા બાપ તરીકે તમને તમારે એમ કહેવાનું કે તું ભાઈ બહુ હોશિયાર છો, તે બહુ મહેનત કરી, રાતના 2 વાગ્યા સુધી વાંચ્યું છે, પણ કદાચ કોઈ પેપર જોવા વાળાની ભૂલ થાય તો તું નબળું વિચારતો નહીં, અમે તને કાંઈ નહીં કહી. આટલું કહીને તમે મોકલશો ને તો એ છોકરો 100% સારા માર્ક લાવશે, એ દીકરી સારા માર્ક લાવશે, અને તમને મને જીવનના મૂલ્યની વાત સમજાવશે. આ તો અહીંથી ઘેરેથી વેતો જોઈએ, હો જોઈએ છોકરો મરવતો નહીં, તું એટલે છોકરો મરવી નથી. અને બીજું, નપાશ થાય ને કદાચ, તું એમ કેજો નપાશ કદાચ તું થઈ જા ને તોય તને કાંઈ નહીં કહી, તે મહેનત કરી છે, કોઈના પેપર જોવાની ભૂલ ને હિસાબે તું નપાશ થયો, જરાય નિરાશ થવાની જરૂર નથી. અને નિરાશ થવાય જ નહીં, એને એમ સમજાવો. રાજકીય માણસો પાસે સમજવા જેવું છે. હું સરપંચ હતો એક વાર, રાજકીય માણા પાસે સમજવા જેવું છે. ગમે એટલા વાર ચૂંટણી હારે કોઈ આપઘાતનો વિચાર કરે, એ તરત જ જોવે કે મારી ક્યાં ભૂલ હતી, મારે ભૂલ સુધારીને મારે હવે પાછું જીતવું જોઈએ. ઇબ્રાહિમ લિંકન 17 વાર ચૂંટણી આવ્યા તો એ માણા પાછો નો ઉપડ્યો, 18મી વખત અમેરિકાનો રાષ્ટ્રપતિ બન્યો.
એટલે જિંદગીમાં કોઈ દી નિરાશ ન થાવ. આશાવાદી રહ્યો, નિષ્ઠાવાદી રહ્યો, કર્મવાદી રહ્યો, લક્ષ્યવાદી રહ્યો, ઈશ્વર આપવા બેઠો છે, આપશે આપશે આપશે, એમાં ફેર નહીં. બીજી મારે વાત એ કરવી હતી કે દીકરી ને જોવા આવે, હજી તો મહેમાન સોફા માથે બેઠા હોય, ખુરશી માથે બેઠા હોય કે સેટી માથે બેઠા હોય, ગેઠા બેઠા હોય, જેવી વ્યવસ્થા, તો તેની માં છોકરીની મમ્મી તને કહું કિશન માંથી બારી આવે, રહોડા માંથી, ઘોક્યા માંથી, રહોડો એટલે ઘોક્યું, ઘોક્યું એટલે કિશન, કિશન એટલે રાંધવાનો પોઈન્ટ, ત્યાંથી બારી આવે ને આમ આમ કડિયા હાથી ઉભી રહ્યા, જય શ્રી કૃષ્ણ. એ ભાઈ તમને કહું, મારી દીકરી કામ નહીં કર્યો, પેલી જ આપણે શોખ ભાઈ, હું કહું હાસુ તમારા ભાઈનું કઈ નો આવી આ બેઠા, એનું કઈ નો હાલે, એ તો કેવાના છે, હું કહું હાસુ એ કે નો હાલે નહીં, છોકરી મારી છે એમ નથી, તો પેલા મેમાં નહીં એવા કે તમારી દીકરી કઈ કામ જ નહીં, આપણા છોકરા એને સંબંધ કરો કે કેમ, કે તમારી દીકરી કઈ કામ જ નહીં, કે કાક આપણી પાસે કઈ છે જ નહીં, કામ કરો કે આરામ કરો, હવા હાથ પોણા નો, એક તો પેલી બે વાર પોતું થાય. જિંદગીમાં એવો વિચારથી જીવો કે બેટા દીકરી હાહરે જાય ને, કરિયાવરમાં બે શબ્દ આપો માં તરીકે કે બેટા તારું હાહર્યું હારું છે, તારે કામ કરવું પડે એમ નથી, લેન્ડલોર્ડ પાર્ટી છે, પણ થાય એટલું કામ કરજે, તારી માના કરે જિંદગી ભર યાદ રાખજો. બીજો શબ્દ એ આપો, તારું હારું હારા, હાહરી હારા, નણંદ જેઠ જેઠાણી હારા, અમારો કુમારે હારો, પણ પાંચથી દુઃખ ના આવે તો નિરાશ થતી નહીં, ફરિયાદ કરતી નહીં, દુઃખની પાછળ સુખ છુપાયેલું છે અને ઘોર અંધારી રાતની પાછળ સૂર્ય છુપાયેલો છે, જરાય નિરાશ થતી નહીં બેટા. પાંચથી વધુ દુઃખ આવે તો સીતાજીના જીવનને યાદ કરીને તારા દુઃખને હળવું કરી નાખજે, સીતાજીના જીવનને યાદ કરીને તારું દુઃખ હળવું કરી નાખજે. સીતાજીના જેવું કોઈને દુઃખ પીડ્યું નથી, અને અટાણે જરા કઈ કઈક થાય ને હું મરી જાઉં, તાર નળિયા હોત વેસાવી નાખું, સમજો હસબન્ડ, હસબન્ડ એટલે ભાઈડો, ઘરવાળો, પતિદેવ સ્વામીના. હવે તું જાય જંતર વગાડતી, ઉલો બીજું ઘર કરશે, નળિયા બીજા નાખશે, સજું કરશે, ઘરે નવું બનાવશે, ઘરવાળી બીજી લઈ આવશે, તું જાય એના કરતા નિરાજ રાખી ની, પાંચ વર્ષે ડોશી હારે, ડોશી થાકી જાય, ત્રણ વર્ષે નણંદ હારે વહી જાય, ઘીના ઠામમાં ઘી પડી જાય, અને નિરાયત રહી, નિરાયત નથી રહેતી. અને બીજી વાત, ખાસ મારી નાની બહેનોને મારી પ્રાર્થના છે કે થોડુંક સહન કરતા શીખશો ને તો કાયમ તમારો સૂર્ય ઉદય છે. બીજું, સારા કપડાં પહેરો, ઊંચા પહેરો, કિંમતી પહેરો, ખૂબ સારા પહેરો, પણ એવા નાશનારી નટી જેવા કપડાં નહીં પહેરો. તમે આદર્શ મા બાપના સંતાન છો. આ વડીલો બેઠા ને પૂછજો કે લક્ષ્મી બતાડતા હતા, પૈસા બતાડતા હતા કે અમારી પાસે આટલું ધન છે, શરીર નહોતા દેખાડતા, આ દેહ નહોતા દેખાડતા. આપણે પ્રદર્શન દેહનું કરવાની જરૂર નથી, આપણે આદર્શ મા બાપના સંતાન છે, આ વાત ન ભૂલો. અને બીજી વાત હું એ કહેતો હતો, અહીંયા આપણે કેટરસ વાળાને દીધું હોય જમવાનું, કે લગ્ન પ્રસંગમાં જાય તો ત્યાં કોઈ જમવાનું કોઈ તે બનાવતા હોય, કોઈ કેટરસમાં જતા હોય, કે આપણે ઘીરે હોય, પણ ગમે ત્યાં જમવા જાઓ, બેનું ભાઈઓને ખાસ મારી પ્રાર્થના, એક વાર લેવું, બે વાર લેવું, ત્રણ વાર લેવા જવું, પણ વધારાની વસ્તુ ન લેવી, જે મારે તમારે હેઠામ નાખવું પડે. આપણે ઘીરે પણ એમ રાખવાનું, અને સગા સંબંધીમાં જઈ ત્યાં પણ એમ જોવાનું. આપણે છોકરાને વધારે નાખવી દઈને, આપણે વધારે ખાઈને પછી નો ભાવેલ ગાર્બેગમાં નાખી, એ કઈ કેટરસ વાળાને વહમું ન લાગે, ઘરધણી વહમું ન લાગે, પણ જે અનાજના દાણા રોટલા બનીને મને તમને મળ્યા છે એને દુઃખ લાગે કે તમારા હાટું ભલા મારા અમે માથા વટવી નાખ્યા હતા, તમારા હાટું આ સુને સડી શેકાઈ ગયા હતા, તો એ ખાધું નહીં, આમ ઘા કર્યો. એટલે એમાં એની પાછળનો હેતુ એ છે કે આપણા પરિવારને ભેગો કરનારી વ્યક્તિઓ ખૂબ મહેનત કરી હોય, આમાં પૈસા દેવાવાળા ઘણા બધા મિત્રો છે, આ દિનેશભાઈ એને 51,000 રૂપિયા મારી પાસે ઘણું બધું કામ કર્યું છે, ઘણા બધા આમાં જેને સહકાર આપ્યો હોય એને બધાને લાખ લાખ વંદન સાથે તાળીઓના ગગડાથી વધાવો. અને ઈચ્છીને વિશે શું કહું, એવું નથી કે 50,000 દેવા, 5,000 દેવા કે 25,000 દેવા, ખાલી 100 રૂપિયા ભલે દીધા હોય પણ અહીંયા હાજર રહ્યા હોય એને મનસુખ વસોયાના લાખ લાખ વંદન છે. કારણ કે આજ હાજર રહ્યા છે ને એ ટેકો છે, એ બળ છે, એ માણસની હિંમત છે, અને માણસનો એમાં વિચાર પડ્યો
કે અમે બધા એક છીએ, અમારો એક વિચાર છે, અમારી માથે માં સતીમાની કૃપા છે, અમારી માથે માં ખોડિયાની કૃપા છે, અમારી માથે સરદારના વિચારો છે, અમારી માથે ભોદડરાવના પ્રેમ ને લાગણીને ભરોસો છે. આ વિચારવાની જરૂર છે. એટલે કે છે, નિસરણી બનીને અમે દુનિયામાં ઉભા રે, ચડનારા કોઈ નો મળ્યા રે જી. દાદરા બનીને સીતાજીના જીવનનો નાની દીકરીઓ મોટી બેનનો ખાસ વિચાર કરે કે જાનકી જનકપુરમાંથી અયોધ્યા આવ્યા પછી ધરતીમાં હમણાં ત્યાં સુધીમાં જનકપુરના જાડવા નથી જોયા. અને આજે આપણે કેટલા સૂતા શેડાના કે જરાક વાંધો પડે તો ન ચાલે. કાલે હું એક દીકરીને વાંધો પીડ્યો સૂતા શેડા, ત્યાં પછી બેઠો તો કે કેવું છોકરી તારે જોઈએ છે, તો કે સિંગલ ભાઈ હોવો જોઈએ, આડું ભૂકાઈ નહીં અને રહેવાનું અહીંયા નહીં. થઈ ગયા ભોળા નથી ત્યાં બાદ શહેરમાં ત્યાં મા બાપ એ તો એનું કરી ખાય ને, પણ તમને જન્મ નકામો દીધો નહીં તો એનું કરી ખાતા હતા. નકરી તમારી કારણ વિનાની હુવાવેડી કરીને દેખી થવા હતું. જેની ભેગા મા બાપ હોય ને એ ખાસ બેનું ભાઈને મારી પ્રાર્થના, જેની ભેગા મા બાપ હોય ને એને શું કહેવાનું, નકર આપણે જેની ભેગા મા બાપ હોય ને પૂછીને કોની ભેગા મા બાપ, તો જે બેન ભેગા મા બાપ હોય ને એ રૂમમાંથી બારી આવીને અમારી ભેગા એ બે રાખ્યા, કોઈ નોત રાખ્યા, જો આ તમારા ભાઈ બેઠા પૂછો પણ આને પૂછો, નોત રાખ્યા એ નો બોલી ગયા. હા મેં કીધું રાખી લ્યો બટકું રોટલો ખાઈને પીડા રહે નહીં ભારે પડે, દાદરા છે ખાટલો રાખશો, તમારા ભાઈ નો રાખી ગયો પણ એ જ કઈ ન કહી ગયો પણ હું જાય બેઠા રોતા હતા. થઈ આ તો મેં કીધું ને એટલે રાખ્યા,
ખાસ મારી બેનું ભાઈ ને મારી પ્રાર્થના, તમને ગમે ત્યારે કોઈ પૂછે કે મા બાપ કોની ભેગા થો, તમારે આમ કહેવાનું કે મા બાપ ની કૃપા અમારી માથે થઈ, મા બાપે અમને ભેગા રાખ્યા છે, અમે મા બાપ ભેગા છીએ, મા બાપે અમને ભેગા રાખ્યા છે, અમે મા બાપ ભેગા છે. આ જરૂર છે, આ તો મા બાપ માટે ઉપકાર કરતા એ મળવું હળું કે અમે રાખ્યા મા બાપ ને. હાલા ભંગાર, તું 5 વર્ષનું થયું ત્યાં સુધી તો કપડા બગાડતો હતો, 12 મહિના પગથિયા સુધી મા બાપે ભૂગાડ્યા. જિંદગીમાં મા બાપ ની સેવા હું તમે કરતા નથી, મા બાપ ની સેવા આપણી ઉપર જમા પડી છે. માએ 9 મહિના પેટમાં બહાર બેઠો પ્રસવની પીડા સહન કરી અને 5 વર્ષની ઉંમર થઈ ત્યાં સુધી માં મને તમને બાલમતીના પગથિયા સુધી મા બાપ મૂકવા આવે, લેવા આવે. 5 વર્ષની સેવા આપણા જન્મથી જન્મથી 5 વર્ષના થાવ ત્યાં સુધીની સેવા આપણી માથે મા બાપની ઉપકાર પડ્યો છે, એનું જમા પડ્યું છે બેલેન્સ. આપણે તો જિંદગીના એના સેલા શ્વાસા હોય ત્યારે 1-2 મહિના ટેકો દેવાનો છે ને એ ભાગમાં હોય તો. આ તો આ મા બાપને પગે ન લાગે, મા બાપ બેઠો હોય ને બે માણો હસબન્ડ ભાઈ ભાઈ ને ભાઈ. હવે તો આ તો હજારગાંવ શેટાની વાતો છો બેનું, કઈની વાત નથી, અને આહો દરિયા પરિવારની વાત છે જ નહીં, એટલે કોઈ એવું વિચારતા નહીં, તમારી વાત હોય જ નહીં. મા બાપ બેઠા હોય ને બે માણે હસબન્ડ વાઈફ. હવે તો છોકરા છોકરા તેડે છે, બેન છોકરા નહીં તેડતા, આલ્યો પિન્ટુ લઈ ગયો સિન્ટુ, એટલે છોકરો એ ઉપાડે આમ અને ઠેલો આમ ઉપાડે પીછો આમ ઘોડા કાઢીને જેમ જતો હોય આમ. ઓહો કોક કોક બેનો લાગે જ નહીં, હાથમાં મોબાઈલ, એક હાથમાં રૂમાલનું બટકું, ખંભામાં પર્સ, અને પેલા ઘૂસતા વાળા સંપલ હવા આમ પગરી આમ જ. તો મેં એક છોકરીને કીધું, મેં કે મારે ખાડા વાળો છે અને હા આવા સંપલ કેમ પહેર્યા, મને કે હાઈટ માટે, પણ મેં કીધું ઘરવાળાને ખબર છે બાયોડેટા 5 અડધો છે એમ, હાઈ સેકન્ડ પગ મળે છે, હું કામ કરો. કોઈને દેખાડવા માટે રૂપ સજવાની જરૂર નથી, આ વાત બરાબર વિચારવા જોઈએ. પાડો ફોટો, અમારે તો લગ્ન હતા તે ફોટા નહોતા, અહીં મારી ઉંમરનામાં ઘણા બેઠા છે. એ તેથી આપણે વરમાસ્યું હતું, વરમાસ્યું 4-5 વાડાના હાથીકડા માથે ઘોડી કરી હોય આમ, ભાઈ ને પાટલો, છોકરીને પાટલો, વરરાજાને ઈ વરમાસ્યામાં જ બેહવાનું, હા હાકડું પાછું માણ બેહાય અને આમ બેહવાનું આમ. અને મામો અણવર થાય હલવાઈ નો દી આમ આગા પાછળ ન થવાય, મારો મામો બાનો ભાઈ લાયસન્સ. આપણે કે મામા વાહો દો કે દુઃખ છે પાણા ઘડી વાર, મારી આબરૂ સવાર છે, આમ હજળ રે આમ જ રહેવાનું આમ જ આમ જ આમ. અને તરવાઈ નો તરવાઈ અહીંયા હજળ રહેવાનું. અને દીકરીને પાછી એની બેનપણીઓ એની માસીની દીકરીઓ ભાઈની દીકરીઓ એની સાહેલીઓ લઈને આવે, એમાં જાડો હાડલો એની પાસે પાછી સુંદડી જાડી, અને એમાં આમ પકડાયો હાડલો, જો આમ કરીને આમ પકડાયો આમ, અને આમ હાઈલા આવતા ને આપણને એમ થાય કે માતાજીના શિખર આવ્યું આવે ખરેખર. અને એ પાટલામાં જ બેન આપણા વરાદાના આમ હમું બેહવાનું આમ. અટાણે તો રાજા મહારાજા જે બે ખુડું છું આવા ફાર્મ હાઉસમાં લગ્ન હોય, આપણે હમણાં બેઠા હોય એ ફર્સ્ટમાં જ પરવારા વાતો કરતા હોય, આપણને થાય હાલો જમીન સટકી, કઈ શરમ જ નહીં બોલો, હા મર્યાદા જ નહીં. ઓલી તો હાહુની લાજ કાઢવાની, ખેતર હોય ને વીસી, મારી ઘરવાળી લાજ કાઢી મને ખબર, અમે ખેતર કામ કરતા હતા ને વીસી કહ્યો, મારો બાપો ભેગો હોય મા ભેગી હોય બધે ભેગા, એટલે કઈ બોલાય નહીં લાજમાં. આમ આમાં વીસી કર્યું એમ, એ કેટલું સહન કર્યું હશે. આપણા મા બાપને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો, એને દુઃખ સહન કર્યું છે, એટલે હું તમે આ સુખના સાગરમાં આળોટીએ છીએ. દુઃખ મા બાપે સહન કર્યું છે, ઘણા કહેતા અમારે રોડ ટ્રસ રોડ ટ્રસ, એ મા બાપને ખબર છે સટની રોટલો ખાઈને રાખ્યું છો, અને મા બાપને વિચારવાનું છે. દીકરાની વહુને જોવા જાઓ તો એ કેટલો વરખ હોય બેનું, લગ્ન આવે ને છોકરાનું લગ્ન 45 વર્ષની માં હોય 35 થઈ જાય, હલો સાપી વાળા, હલો સાપી વાળા તને ખબર, મારા દીકરાને લગ્ન આવી ગયું, મારે વહુ જાય મારે નિરાશ થઈ જાય, ઘણી માં નિરાશ થઈ ગઈ,
અને ઘણી મને ની કાઢી નાખો બસ ન કરી રાઈત નો ગુડત સપર પગી ને એનું જડબું જો ને તોબડો સડાયો આ તોબડો આ મોઢા ને કેટલાક બધા ભાવ જો આનંદમાં હોય તો મુખારવી ને માપમાં હોય તો મોઢું રીહમાં હોય તો મોગો જડબો તોબડો ને કહોબડો આ તો હવાનો તોબડો સડાયો ભાવ પણ કે કવર સડાવતા આવી શકે પણ 1000% હાસી વાત આ કો ભુવન દશરથ મહારાજ ને આ તો એવું કઈ નથી આપણે ઘીરે હોત હોય મેં હમણાં સંશોધન કર્યું ગોતી કાઢી કોઈ કલાકાર નથી ગોઈતું મેં ગોઈતું દશરથ રાજાને કઈ કી રિહાણા તો એ રૂમમાં આવ્યા ગયા એટલે રૂમમાં અંધારું હોય ભાઈ તને કહું ત્યાં કઈ લાઇટ ની વ્યવસ્થા નહીં એટલે રાજા મહારાજા ઈ દશરથ મહારાજ ની એક કો ભુવન એવું ને બધી એવી સિસ્ટમ હશે કે રિહાવાનું ઠેકાણું અલગ ત્યાં આવી જાય એટલે સમજવાનું કે કઈક વાંધો પડી ગયો આપણા બધાની ઘેરે કોપ ભૂમન હોય પણ કોક દીક જાગ્રત થાય ને અગર ભૂમન તો હોય જ એ ઠામ વાસણ સાફ કરવાની છોકરી જો ત્યાં જરા કઈ વાંધો પડ્યો ઘરમાં એટલે ઓલા તમે ઓફિસમાં બેઠા હો ને એ ઠામણા ની બહ બહાટી બોલે એટલે તમારે સમજી જવાનું કે કાંઈક માથાકૂટ છે આ તો હજાર ગાવ શેટર ની વાત છે અહીંયા એવું આપણે કઈ ન હોય પણ ઠામણા બસો બસ બાંધવા મળે એટલે સમજવાનું કે કાંઈક વાંધો એટલે આપણે ઉભા થઈને જવાનું કેમ ઠામણાને ભીહ કરો છો એટલે તરત જ કે હું છે એટલે સમજવાનું 42.5 હીટ પકડી ગયેલું વાતાવરણ જીવનમાં મારો કહેવાનો હેતુ નાના બેનો ભાઈઓને એક જ વસ્તુ છે સમય હારા નબળો આવશે ભાઈ બધાનો લાખોપતિ કરોડપતિ અબજોપતિ ન થઈ શકાય પણ તમારે મારે એ વિચારવાનું છે મારી કક્ષા કરતા હે ઈશ્વર તમે મને વધુ આપ્યું છે મારી કક્ષા કરતા તમે માતાજી વધુ આપો છો આ વિચાર કાયમ આપણા જીવનમાં રાખવો જોઈએ કામ સતત કરો ખરેખ ઓછું કરો કામ વધુ કરો ઈશ્વરને આપવું જ પડે અને બીજી આ યુવાન મિત્રો બેઠા ને ખાસ કહું તમે ખૂબ બિઝનેસ કરો ખૂબ આગળ વધો મનસુખ વસુયાની ખૂબ વંદના છે પ્રાર્થના છે અને ખૂબ ઈશ્વર પાસે પણ મારી પ્રાર્થના છે કે આખો સમાજ ખૂબ આગળ વધે આખું રાષ્ટ્ર મારું આગળ વધે પણ મારી એક વિચારધારા છે દેખાદેખીથી ધંધો ન કરો હરીફાઈનો ધંધો ન કરો કોકને દેખાડવા હાટું પસાર રાખની ગાડી ન લ્યો મૂળ તો ફોર વ્હીલર છે ને ઘરવાળીને ચાર ટાંગાવાળી ગાડી બેહવું છે ને મેળામાં લઈ લેવાય 3 લાખની મળે કહેવાય ચાલ બેસી જા ચાલ ચાલ બાજુમાં ચાલો 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 ઊંચા વ્યાજે પૈસા લઈને મોજશોખ કરવાની જરૂર નથી બીજી વાત બહુ વ્યાજ ઊંચા પૈસાનું નહીં લ્યો ઊંચા પૈસા ભરી અને વ્યાજે પૈસા નહીં લ્યો શું કામ એમાં આપણું નુકસાન તો થશે પરિવારનું નુકસાન થશે અને પછી ઘણા સુસાઇડ નોટ લખતા જાય ફલાણાના વ્યાજે હતા એટલે એને આપઘાત કર્યો પણ તમે લેવા શું કામ રહો સાધુ જીવો ને પણ 10000ના બૂટ લ્યો માં 350ના રાખો ને કાંટા કાંકરા લાગવાના બીજું શું છે તમારે વેત હોય તો 15 વાળા લ્યો પણ વેત ન હોય તો સાદાઈથી જીવતા શીખી જાઓ આપણા ઘરના 2 જોડી કપડામાં જીવન વરહાખું ગુજારતા હતા આ બેનુંને 60 જોડ કપડાં પીડ્યા હોય ઘરમાં એની વાત નથી તમે સાદા છો પણ ઘરવાળો ગાડીમાં લઈને નીકળે એ માતાજીને છોકરાની માતાજીને નગર વળી કોઈ કાલે હવે માફી માગવાનું વિડ્યું છે કોણ માતાજી કઈ માતાજી એને છોકરાની મા એને માતાજી કહેવાય એને છોકરાની માતાજી લઈ નીકળે અને આમ પેલા ડ્રેસ ટીંગાતા હોય દુપટ્ટા એ ઊભી રાખો તો ઊભી રાખો જો મારે ડ્રેસ લેવો પછી કાલ લીધો તો લેવો મારે લ્યો મારે લેવો છે એટલે ઓલું પરાડી ઉભી રાખ લા જા લઈ આવી મારી ના નથી 5-10 જોડ કપડાં હોવા જોઈએ પણ 50-60 જોડ કપડા ન હોય આપણે કઈ જય લલિતા નથી અને ઈ ગાભા પછી ડિઝાઇન ફરી જાય એટલે ઈ બધાએ દય અને એલ્યુમિનિયમ નો ઠોસરા લી અને પાછા કાંધીમાં કોથળો ભરીને સડાવી દે એ વેસ્ટ પૈસા છે તમારો પતિ મહેનત મજૂરી કરે છે તમારો દીકરો મહેનત મજૂરી કરે છે અને વેસ્ટ પૈસા નો અર્થ કઈ નથી પૈસાને વાવો વાપરો વેડફો નહીં આ વિચારવાની ખાસ જરૂર છે એ જ તારા આંગણિયા ભાઈ ભાઈ હવે હું 10 મિનિટ જ જોઉં ભાઈ 10 મિનિટ પછી મારું બંધ કરી
પછી ને કોઈ જન આવે રે આવકારો મીઠો આપજે રે કાને કો એ સંકટ જો સંભળાવે રે બને તો થોડું કાપજે રે એવો મારો કહેવાનો હેતુ છે ગાવા બેહું તો જાદુ થઈ જાય આજ આસોદરિયા પરિવાર એક બાપના સંતાનો મળ્યા છો એટલે થોડીક મારી રિક્વેસ્ટ છે યુવાન મિત્રો 50 વર્ષ ઉપરના કઈ કહેવાનું નથી કારણ કે એમાંથી જાજો કહ કાઢવાનું નથી ખાસ યુવાન મિત્રોને મારે એ કહેવું છે 20 વર્ષથી માંડીને 50 વર્ષની અંદરના આસોદરિયા પરિવારના સંતાનો તરીકે હું તમે મળ્યા છીએ એટલે એ મારે વિનંતી કરવી છે કે તમે સત્યાયને માનો છો માં ખોડિયારને માનો છો ભોજન રામને માનો છો ભગવાન રામને કૃષ્ણને માનો છો શ્યામને ઘનશ્યામને માનો છો તો અહીંયા આપણો કાર્યક્રમ પૂરો થાય ત્યાં સુધીમાં એવા 11 વિરલ વ્યક્તિઓ નીકળો કે નિકોટિન ઝેરનો ત્યાગ કરશું અમે માવો ફાકી ગુટકાનો ત્યાગ કરશું એવા 11 વ્યક્તિઓ આજ નીકળશો ને તો આવતે વર્ષે હો વ્યક્તિ તમારા યુવાનો નિર્વ્યસની બનશે હા જરૂર છે આ 31 તારીખ ગઈ અમે રાજકોટ પ્રોગ્રામ 10 વાગ્યા માણા ન મળે કોઈ બોલો અને કઈ ક્યાં ઘણા ક્યાં અમુક વસ્તુ મળતી જ નથી બોલો એ આપણને શોભા નથી દેતું આપણે ભોજા બાપાના સંતાનો છીએ સરદારના સંતાનો છીએ ભગવાન રામના સંતાનો છીએ આ વિચાર આપણાથી ન ભૂલવો જોઈએ આ જરૂર છે 11 યુવાનો ખાલી તમે 11 યુવાનો ખાલી આ વ્યસન મુક્તિ કરશો જો કે તમારે તો કોઈ ફાકી ખાતું જ નથી આ તો કાગળિયા આમથી ઉડીને આવ્યા હોય ખાલી 11 યુવાનો તમે ખાલી 11 યુવાનો એમ કહો ને કે આજથી માં સતી માની સાક્ષી કહીએ છે અને એક બાપના સંતાનો આજ મળ્યા છે અમે પ્રતિજ્ઞા કરીએ છીએ તમે મસાલાવાળું પાન ખાજો મસાલાવાળી ફાકી ખાજો એટલે દુકાનવાળાને નફો દાદો તમારે નુકસાન ઓછું બે નું હાલે આપણો કોઈની દુકાન જ બંધ કરાવો તમારે મસાલાવાળી ફાકી ખાવી એટલે એને પૈસા જ મળ્યા આમાં નિકોટિન ઝેર છે ભગવાનની બધા માથે કૃપા હોય પણ આમાં કેન્સર થવાની શક્યતા છે ભગવાન કોઈને થવા ન દે થાય તો હગો બાપે આડો ન ફરે અને તમે હું એક નથી એકલા બેઠા હો તે તમારા મારા જીવનનું મૂલ્યની વિચારધારા કરજો કે મને કાંઈ થાય તો મારી પ્યારી પત્નીની હાલત શું થાય મને કાંઈ થાય તો મારા લાડકવાયા દીકરા દીકરીની હાલત શું થાય મને કાંઈ થાય તો મારી આ લાડકભાઈ બેનની હાલત શું થાય મને કાંઈ થાય તો વૃદ્ધ મારા મા બાપની હાલત શું થાય એટલું વિચારજો તમારા જીવનની મૂલ્ય તમને સમજાય કે તમે કેટલા મૂલ્યવાન શરીરના એક પ્રધાન્ય આપેલા વ્યક્તિ છો આ વિચારવાની જરૂર છે ઘણી બધી વાતો થઈ ગઈ છે પણ 5 મિનિટ હજી બોલું છું 5 મિનિટ બોલું ભાઈ સોરઠિયા બોલો ને વાંધો લાવ લાવ નામ રહત ઠકરા નાના નહીં રહત કીર્તિ ઉદા કોટડા ને પાડ્યા નહીં પણ દુનિયામાં નામ રહેશે માણસ તો મરી જાય છે ઉગે છે હાથમે છે હાથમે છે એનો ઉદય થાય છે ઘોર અંધારી રાતની પાછળ સૂર્ય છુપાયેલો હોય છે એમ દુઃખની પાછળ સુખ છુપાયેલું હોય છે અહીંયા આપણા એક બાપના સંતાનો તરીકે મળેલા છે મા સતીના સંતાનો તરીકે એમાં અહીંની સેવામાં આજની સેવામાં દિનેશભાઈ હસરાજભાઈ આસોદરિયા આપણા બધાના વહાલા સ્વજન અને મારા પરમ મિત્ર દ્વારા એલઈડી બેનર સહિત 1 લાખ રૂપિયા આ કાર્યમાં અર્પણ કરે છે જોરદાર તાળીઓને ગગડાથી વધાવીએ કારણ કે દિનેશભાઈને તો મારે એ મને ના પાડીશ ન કહેવાય પણ 1 વર્ષ હા માનવ મંદિરમાં આપણે 2 આશ્રમમાં કરી છે વૃદ્ધાશ્રમ અને પાગલ આશ્રમ પાગલ આશ્રમમાં હરિના બાળકો તરીકે અમે નકરી લેડીસો જ છે
66 વ્યક્તિઓ પાગલ આશ્રમમાં છે, એક રૂમમાં એક રાખી, અને વૃદ્ધાશ્રમમાં 22 વૃદ્ધ બહેનો છે, એ મનીષાબેન ઝડપિયા સંભાળે છે. બે આશ્રમમાં મેં મારું જીવન તન મન ધનથી વધુમાં વધુ અર્પણ કરેલું છે. હું એમાં સેવા નથી કરતો, મારા જીવનને સાચે રસ્તે વાળવાની કોશિશ કરું છું. તમામ બ્લડ ડોનેશન કરનાર વ્યક્તિની ગિફ્ટ ગૌતમભાઈ તેજાભાઈ તથા હિતેશભાઈ પ્રેમજીભાઈ તરફથી આપવામાં આવે છે. જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ. અને ગૌતમભાઈ તેજાભાઈ તરફથી રૂપિયા 11,000 આપવામાં આવે છે, તો એમનું સન્માન કરવા માટે દિનેશભાઈને વિનંતી કરું કે દિનેશભાઈ આવે ને આ 11,000 રૂપિયામાં આપણે બે આશ્રમની બે પોશું ફાડી દેવું, અડધો અડધ બેમાં, એટલે બે આશ્રમમાં ઉપયોગ થાય. આવો આવો સન્માન કરો. દિનેશભાઈ મારા મિત્રને વિનંતી કરું કે ગૌતમભાઈ તેજાભાઈનું સન્માન કરે. આવો આવો આવો, વાંધો નહીં. 11,000 રૂપિયા સૌજીભાઈ રવજીભાઈ આસોદરિયા, 5100 રૂપિયા સમસ્ત આસોદરિયા પરિવાર હસ્તે ઉકાભાઈ તેમજ સગનભાઈ, 25,000 રૂપિયા કિશોરભાઈ આહોદરિયા આસિસ્ટન્ટ કમિશનર જીએસટી રાજકોટ હસ્તે ચેતનભાઈ વકીલ. જોરદાર તાળીઓના ગગડાથી વધાવો ભાઈ ભાઈ. 11,000 રૂપિયા વિનોદભાઈ કોથરભાઈ આસોદરિયા, 21,000 રૂપિયા મહેશભાઈ વિનુભાઈ આસોદરિયા, 11,000 રૂપિયા કનુભાઈ રામજીભાઈ આસોદરિયા, 11,000 રૂપિયા વિનુભાઈ પાસાભાઈ આસોદરિયા. જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ ભાઈ ભાઈ. 5,000 રૂપિયા પ્રભુદાસભાઈ મનજીભાઈ, 5,100 રૂપિયા હરેશભાઈ ડાયાભાઈને જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ. જેને આમાં સેવા લખાવી હોય લખાવી શકો છો. ધન્યવાદ, આભાર. અને મારો કાર્યક્રમ હવે હું પૂરો કરું છું, પણ એક બે દુહા નાખી દઉં. હાલો 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 હાલો, જય હો. કેવાય કે હવે કઈ વાત કરવું છે, હું પટાણો એ માનવી નો આવે માનવી ની પાસે કોઈ માનવી નો આવે એ તમારા દિવસો ને આવે રે આવકારો મીઠો આપજે રે આપજે રે. માનવ મંદિરમાં અત્યારે 60 બહેનું છે. 10-11 વર્ષથી આપણે આશ્રમ ચાલુ કર્યો છે અને વૃદ્ધાશ્રમ 3 વર્ષે ચાલુ કર્યો છે. માનવ મંદિરમાં બકીરામ બાપુ હું અમે 11 જણા થઈને આ બધું આપણા બધાના સહકારથી હાલે છે. અમે તો ખાલી એમાં કહેવાના છીએ. બે ટાઈમ દવા, બે ટાઈમ જમવાનું, બે ટાઈમ નાસ્તો, એક રૂમમાં એક રાખી છીએ. 10 વર્ષમાં એક હોન હોળ વ્યક્તિ હાજી થઈને પોતાના પરિવાર સાથે આનંદથી જીવે છે. અને એમાં 5ના લગ્ન કર્યા, 1ની શાદી કરી, અમે 1નું શેટક્યું ભાઈ. પણ એવા એ તો આપણું હાજામાં 1 કલાક થાય છે ને, 5% વેરિએશન તો આપણે હાજામાં આવે. નકર ભેગા હર્યા હોય ફેર્યા હોય ઠેર વિદેશના ડુંગરામાંથી જઈને આટીએ સડી દેવા ફોટા પડાવ્યા હોય તો આપણે 400 મહિના થાય એટલે કે નહીં હાલે તો એનો પપ્પો કે વૈયાની ક્યાં મગ સોખા પડી ગયા, મગ સોખા કેદી પડશે. એટલે થોડુંક દીકરી બહેનોને મારી પ્રાર્થના છે કે દીકરી હાહરે જાય તો એને પહેલા એમ કહેજો કે તું સુખી હતી, અમારે આંગણે તું સુખી હતી. મા તરીકે તમે એને એમ કહેજો, અમારે આંગણે તું સુખી હતી, હવે તું સુખી થવા નથી જાતી, સુખી કરવા જાશો, હમો પરિવાર સુખી થાહે, એમાં તારું સુખ સમાયેલું હોય છે દીકરી, આ વિચારજે. ધન્યવાદ. જય મા સતી, જય મા ખોડિયા રે ભાઈ. ધન્યવાદ. હાર્દિક સોરઠિયા. આપણી વચ્ચે છે સોરઠિયા ભાઈને વિનંતી કરું કે આજના અનેરા પ્રસંગે પોતાનું વ્યક્તિત્વ આપે અને મહાનુભાવોનું સ્વાગત કરે. ધન્યવાદ, આભાર. જય ભજરામ, જય સરદાર. એ ભાઈ.
આપણા સૌ કોઈના હાસ્ય કલાકાર એવા મનસુખભાઈ ને વધાવીએ છીએ, અને એટલા માટે તો કહેવાનું મન થાય, સંપ સેવા અને સુહૃદ ભાવ જે પરિવારની અંદર આજે પણ વહે છે, એક મેકના તાતને આજે પણ જે પરિવાર અતૂટ બંધાયેલો છે, એ પરિવાર એટલે આસો દરિયા પરિવાર છે. જગત જન્ય અને આદ્ય શક્તિ ભાતીગઢ ભેડિયા ને ઉડનારી મારી માં ખોડલની અસીમ કૃપાઓ જે પરિવાર પર આજે પણ સાંગો પાંગ ઉતરી છે, અને જેમના કર કમલો અને જેમના આશીર્વાદ કદાચ શબ્દમાં વર્ણવીશ તો શબ્દ પણ ટૂંકા પડશે અને સમય પણ ઓછો પડશે, એવા પૂજ્ય સતી આઈના જ્યાં સાનિધ્ય થયા છે, અને એ સતી આઈના સાનિધ્યની વચ્ચે આજ આ સુંદર મજાનો પરિવાર એક મેકના તાતને બંધાયો છે. મિત્રો, આમ તો આપ સર્વ કોઈ એક જ પરિવારના વંશજો છો, પૂજ્ય ભોજલ બાપાની અપાર કૃપાઓ વર્ષી છે, અને સરદાર પટેલ સાહેબને પણ આ તકે યાદ કરી રહ્યા છીએ. મિત્રો, પૂરના હૃદયમાં ઉભરતી ભાવની ભરતીને સેવારૂપી કલમથી કંડારી આજના કાર્યક્રમને આસોદરિયા પરિવારે ભવ્યાતિ ભવ્ય સ્વરૂપ આપ્યા છે. વડીલોના આશીર્વાદ અને બાળકોના મહેનત ચાર ચાંદ લગાવ્યા છે, અને એવો પરિવાર આજ જ્યારે એક મેકનો બન્યો છે. મિત્રો, આ એકતાની તાકાત છે, આ ભક્તિ દ્વારા શક્તિની તાકાત છે, અને જે પરિવારના જે વડવા અને એમના પુણ્યના આત્માના પ્રતાપે આજ આસોદરિયા પરિવાર એક મેકના તાતને બંધાયું છે, અને સુંદર મજાના આસોદરિયા પરિવારની અંદર જેવો એક સામાન્ય સેવક તરીકેની જેવો હરમેશ માટે સેવાઓ કરી રહ્યા છે એવા પ્રમુખ શ્રી વિનુભાઈ પાંચાભાઈ, ઉપપ્રમુખ શ્રી મહેશભાઈ પ્રાગજીભાઈ, કન્વીનર શ્રી ચેતનભાઈ આસોદરિયા, કન્વીનર શ્રી દિનેશભાઈ હંસરાજભાઈ, મંત્રી શ્રી જીતુભાઈ બચ્ચુભાઈ, સંગઠન મંત્રી શ્રી વિપુલભાઈ સામજીભાઈ, ખજાનચી ગૌતમભાઈ તેજાભાઈ લીધી છે, અને 100 એકર જગ્યાનો પહેલો પ્રકલ્પ એટલે સુંદર મજાની 250 કરોડથી વધુના ખર્ચે અતિ આધુનિક કેન્સર હોસ્પિટલનું નિર્માણના ખાતમુહૂર્તનો પ્રસંગ પણ જ્યારે આંગણે દસ્તક દેવાનો છે. મિત્રો, 17 ડિસેમ્બરથી લઈ અને આજ દિવસ સુધી મુરબ્ય નરેશભાઈ પટેલ સમગ્ર ગુજરાતની અંદર પ્રવાસો કરે છે અને રૂબરૂ જઈને આમંત્રણ આપે છે. મને કહેતા ખૂબ ગર્વ થાય, ગઈકાલની એ સાંજ અમદાવાદની અંદર મુરબ્ય નરેશભાઈ પટેલનો અંતિમ કાર્યક્રમ હતો, હું પણ એ અવસર અને સમય અને કાર્યક્રમનો સાક્ષી હતો. 30,000થી વધુ લેવા પટેલ અમદાવાદ ખાતે એકત્રિત થયા હતા. એ નિકોલ વિસ્તારની અંદર 30,000થી વધુ લેવા પાટીદારો એકત્રિત થયા હતા, અને ત્યાં પણ મુરબ્ય નરેશભાઈ પહોંચ્યા હતા. આજે મુરબ્ય નરેશભાઈનું અતિ વ્યસ્ત શેડ્યુલ હતું, છતાં પણ એ આસોદરિયા પરિવારની હિંમત અને હોંશને પ્રેરણા દેવા અને એક મેકના તાતને બંધાયા છીએ, ત્યારે આપ સર્વ કોઈને મળવા માટે મુરબ્ય નરેશભાઈ પણ અતિ વ્યસ્તતાની વચ્ચે પણ આપની સૌ કોઈની વચ્ચે પધારવાના છે, અને એવો આ પરિવાર એટલે આસોદરિયા પરિવાર છે, અને વિશેષ એ જ પરિવારના આંગણે અનેક રાજસ્વી મહેમાન શ્રીઓ પણ પધારવાના છે. બોચાસણ અક્ષર પુરુષોત્તમ સંસ્થાના પરમ પૂજ્ય સંત શ્રી અપૂર્વ મુનિ સ્વામીશ્રીનું પણ જ્યાં સાનિધ્ય થવાનું છે, અને એમના સાનિધ્યમાં આ સુંદર મજાનો કાર્યક્રમ આપણે સૌ કોઈ આગળ વધારવાના છીએ આપે છે. માટે મિત્રો, જે પણ વ્યક્તિને દાન આપવું હોય એ દાનનું કાઉન્ટર પણ રાખવામાં આવ્યું છે, અને એટલા માટે તો કહું કે સંગઠનના મંદિરની અંદર 1-1 રૂપિયાનું જો દાન આપો છો ને તો ભગવતી એમને 10,000 ગણું કરીને આપે છે, અને એટલા માટે કહેવાનું મન થાય, મરું પણ માગું નહીં અપને તન કે કાજ, મરું પણ માગું નહીં અપને તન કે કાજ, આજ પરમારથ ને કાજ મને માગતાય ન આવે લાજ, આજ પરમારથ ને કાજ મને માગતાય ન આવે લાજ. મિત્રો, જ્યારે આપ દાન નોંધાવો છો ને ત્યારે દાન નોંધાવ્યા પછી તમારું કામ તો પૂરું થઈ જાય છે, પરંતુ મારી માં ભગવતી એમના હૃદયની અંદર 1-1 નામને અંકિત કરી લે છે, અને ત્યારે જ્યારે જ્યારે તમારી જરૂર પડે ને, તમારા પરિવારને મારી ભગવતીની જરૂર પડે ને, ત્યારે તને મને તો ત્યાં સુધી કહે છે કે જ્યારે જ્યારે આપ દાન વહાવો છો ને એ દાન તમને વધીને 1 વર્ષની અંદર જ ભગવાન 10,000 ગણું કરીને પરત કરી દે છે.
માટે બાપલિયા જેમને પણ દાન વર્ષાવવું હોય આપ દાનને વર્ષાવી શકો છો.